કાલનો તમે કમ્પ્લીટ લેક્ચર જો જોયો હોય તો આપણે આવું કંઈક ભણ્યા હતા કે દાખલા તરીકે એક વર્તુળના તમે ચાર સરખા ભાગ કરો અને આ સેન્ટરને તમે મધ્યમાન સ્થાન કયો તો મધ્યમાન સ્થાનની આસપાસ દોલક આમ દોલન કરે આમ તો આ દોલકનો કંપ વિસ્તાર સોરી આ દોલકનું સ્થાન જેમ બદલાય એમ એનો વર્તુળના પરિઘ ઉપરનો પ્રક્ષેપ પણ શું થતો જતો હોય બદલાતો જતો એટલે એની ઉપરનો ધારો કે આ એંગલ આપણે થીટા લીધો તો અહીંયા આવે ત્યારે થીટા વધે અહીંયા આવે ત્યારે થીટા વધે વધતો જાય ને તો થીટા બદલાય એમ બે ઘટક બદલાય એમાંના બે ઘટક આપણે લીધા હતા આ એક્સ દિશાનો ઘટક આ વાય દિશાનો ઘટક અને એક્સ દિશાના ઘટકનું સમીકરણ આપણે લખ્યું હતું એક્સ ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા થીટા એટલે ઓમેગા ટી ગઈકાલનો લેક્ચર જેની પ્રોપર ભાઈઓને ખબર છે કે થીટા એટલે કોણીય સ્થાનાંતર બરાબર કોણીય ઝડપ ગુણ્યા સમય અને વાય ઇઝ ઇક્વલ ટુ આર સાઇન ઓમેગા ટી આ બે સમીકરણ આપણે જોયા ને કાલના લેક્ચરમાં તો જેમ ટી બદલાય એમ ઓમેગા ટી બદલાય કોસ વિધેય બદલાય એમ એક્સ બદલાય રેડી સ્થાન બદલાય એક્સ અને વાય બંને એટલે દાખલા તરીકે આ દિશાનું તમે દોલન વિચારો તો માત્ર આ સમીકરણ વિચારવાનું છે આ દિશાનું દોલન તમે વિચારો તો આ સમીકરણ વિચારવાનું છે રેડી ઓકે રેફરન્સ અક્ષ આપણે એક્સ અક્ષ લીધી હતી એની સાપેક્ષમાં આપણે એંગલ લીધો હતો એક્સ અક્ષની સાપેક્ષમાં એંગલ લીધો હતો ને થીટા રેડી એટલા માટે આપણો એક્સ કેવો બન્યો કોસ અને વાય કેવો બન્યો સાઇન જો રેફરન્સ અક્ષ આ લીધી હોત અને એની સાપેક્ષમાં જો આને તમે થીટા કીધો હોત જો તો આ તમારો કયો ઘટક થઈ જાય કોસ થીટાની પાસેનો ઘટક એટલે કોસ થઈ જાય ને અને આ ઘટક કેવો થઈ જાય સાઇન બદલાઈ જાય એટલે મગજમાં આવું ફિટ કરીને બેસી જવાનું નહીં કે જ્યાં એક્સ હોય ત્યાં કોસ જ હોય અને જ્યાં વાય હોય ત્યાં સાઇન એટલે સમીકરણો ગોખવાના નથી પહેલી વાત હવે આ સમીકરણને આપણે આગળ લઈ જઈએ જો આજના લેક્ચરમાં છે ને આ સમીકરણને સ્ટ્રોંગ બનાવવાનું છે કાલે મેં તમને ખાલી એટલું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું કે સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય કોને એટલે આપણા બે સમીકરણ આવ્યા એના આધારે મેં તમને સમજાવ્યું કે આને સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય હવે આ સમીકરણને ખાલી સ્ટ્રોંગ બનાવવાનું છે આજના લેક્ચરમાં આ સમીકરણને સ્ટ્રોંગ બનાવવાનું છે એનો આખો લેક્ચર હું તમને પૂછું એના તમારે જવાબ આપતા જવાના છે હું તમને જે પૂછું એના જવાબ આપતા જવાના છે સાથે સાથે ચર્ચા કરતા જશું મને એ કહો કે આ પ્રક્ષેપ અહીંયા આવશે 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 ગમે એ પોઝિશન ઉપર હશે એનો મતલબ દોલક ગમે ત્યાં હશે આમ દોલન કરતો હોય કે આમ દોલન કરતો હોય આ દોલકનો પ્રક્ષેપ બદલતો જાય એમ એંગલ બદલતો જાય ને પણ કોઈ પણ લોકેશન ઉપર ત્રિજ્યા એવું તો નહીં થાય કે દોલકનો પ્રક્ષેપ અહીંયા વિચારો તો ત્રિજ્યા જુદી હોય અહીંયા વિચારો ત્રિજ્યા તો સરખી જ ને તો આ સમીકરણમાં શું સરખું આર બેમાં આર સરખો ને એટલે ત્રિજ્યા કોન્સ્ટન્ટ રહેશે કોઈ પણ સંજોગોમાં ક્લિયર હવે સમજો કે આ તમારું દોલક છે એ મધ્યમાન સ્થાન એટલે મેઇન પોઝિશન ઉપરથી દોલનની શરૂઆત કરે એટલે આમ ઉપર ગયું વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો અહીંથી દોલન વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો ગતિની શરૂઆત કરી આ દોલન દોલક છે ઉપર ગયું અહીંથી પાછું બેક આવે છે મધ્યમાન સ્થાન આવ્યું પાછું નીચે આવ્યું તો એક એરિયા થયો ને કે મેક્સિમમ આવી સુધી મેક્સિમમ આવી સુધી છે તો એક તરફ મહત્તમ સ્થાનાંતર કરે તો વર્તુળમાં કમ્પેર કરો જ્યાં દોલક ક્યાં સુધી જઈ શકશે અહીંયા 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 પૂરું પછી ખતમ ને તો ક્યાં સુધી જઈ શકે ત્રિજ્યા સુધી આ એની લિમિટ થઈ ગઈ આ બાજુ પણ ત્રિજ્યા સુધી લિમિટ થઈ ગઈ થઈ ગઈ તો આ બાજુની ત્રિજ્યા આર અને આ બાજુની ત્રિજ્યા આર બેના મૂલ્ય તો સરખા જ ને પણ આ બાજુ તમે પોઝિટિવ લ્યો તો આ બાજુ નેગેટિવ લેવું પડે કારણ કે દોલકનું સ્થાનાંતર ઉપર નીચે થાય ને મધ્યમાં સ્થાનની આસપાસ સમજાય તો આ એક તરફ જે મહત્તમ સ્થાનાંતર કરે એને કહેવાય કંપ વિસ્તાર શું કહેવાય કાલે મેં તમને કીધું હતું કંપનવાળી વાત ધ્રુજારી તો આ કંપનનો એરિયા કે આની વચ્ચે જ રહીએ છે તો અહીંથી અહીં સુધી જાય અહીંથી અહીં સુધી એટલે મહત્તમ સ્થાનાંતર એક તરફનું મધ્યમાન સ્થાનથી એક તરફના મહત્તમ સ્થાનાંતરને શું કહેવાય કંપ વિસ્તાર થાય તો અત્યારે કંપ વિસ્તારનો ભાગ કોણ ભજવે છે ત્રિજ્યા ત્રિજ્યા કરતાં વધારે નથી જવાનો ને પ્રક્ષેપ સમજાય છે કે નહીં તો ત્રિજ્યાને આપણે શું કહેશું મહત્તમ સ્થાનાંતર રાઈટ
तो आ समीकरण कोई पण एक समीकरण आथी उपाड़िए, चलो आ बेमाथी एक समीकरण लईए, चलो वाई वाळू लईए, आम दोलन थाय ने आम, तो y इज इक्वल टू आर साइन थीटा एटले के ओमेगा टी, तो y इज इक्वल टू आ y, y इज इक्वल टू जीरो वैधु 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 अहीं मेक्सिमम, आनाथी वधारे नहीं थाय ने, एनो मतलब वर्तुळनी त्रिज्या जेटलू, राइट। तो आ थई गयुं तमारुं y मेक्सिमम। आ क्यारे बदलावानुं नथी, नीचे आवशे तो y मेक्सिमम माइनस, ऊपर जशे तो y मेक्सिमम प्लस, एटले आ थशे तमारुं प्लस ओर माइनस y मेक्सिमम, का तो प्लस हशे न का तो माइनस। बदलाशे कोना आधारे? जेम थीटा बदलाशे एम साइन विधेय बदलाशे, एम तमारो y बदलाय छे ने, तो आ थई गयुं तमारुं साइन ओमेगा टी, तो y इज इक्वल टू y मेक्सिमम। मैं हूँ कीधु y मेक्सिमम ने, हूँ कीधु शब्द हूँ प्रयोग करो, कंप विस्तार, शू कहवाय कंप विस्तार, एने इंग्लिश में कहवाय एम्प्लिट्यूड, शू कहवाय एटले एम्प्लिट्यूड नो ए, एम्प्लिट्यूड नो ए। तो आ वाई मेक्सिमम की जगह हूँ ए मूक दू, तो मारू समीकरण आ गयो y इज इक्वल टू ए साइन ओमेगा टी। आ थई गयो तमारो कंप विस्तार। बधा दोलक नो कंप विस्तार हरखो नहीं हुई ने, मैं तमने लिमिट आपी कि भाई कंप विस्तार ए आ मेक्सिमम, पर बधा नो ए सरखो हुई, बे दोलक ने कंपेर करो तो बे नो ए सरखो हुई ना हुई ने। एक आ दोलक छे, बीजो दोलक छे, बे नीचे एक एक किलो ना पदार्थ लटकायो, मींस के एम दळ बे एक किलो, रेडी। आ बे ने सेम फोर्स आपो, आम दोलन करवानुं स्टार्ट कर्युं, रेडी। तो आवुं थई शके? आवुं थई शके? सेम फोर्स, सरखुं ज बळ आप्युं, नीचे सरखो ज वजन लटकायो, आम थई शके? आम के नहीं, ना थई शके? ओके, जो तमे ना पाड़ता होय तो एक एक्जाम्पल आप, बॉलपेन नी स्प्रिंग होय एनी नीचे एक किलो वजन लटकावानुं, आनी कल्पना करो, बॉलपेन नी स्प्रिंग नी नीचे एक किलो वजन लटकावानुं, रेडी, आनी कल्पना करवानी तमारे। અને ટ્રકની નીચે જે સ્પ્રિંગ હોય એના જમ્પર, એમાં નીચે સ્પ્રિંગ જ હોય સસ્પેન્શનમાં, આવડી સ્પ્રિંગ, એની નીચે એક કિલો વજન લટકાવવાનું, બે નીચે સરખું દળ, ઓલી બોલપેનની સ્પ્રિંગ નીચે તમે વજન લટકાવશો એટલે પૂછક ભાઈ પાછું ઉપર જવાની હિંમત જ નહીં કરે, બેની સ્થિતિસ્થાપકતા સરખી નથી ને। डिपेंड ऑन मटेरियल, कोई स्प्रिंग कड़क हे तो आम आम दोलन कर, नरम स्प्रिंग हे के आम खेचा टूच तो बे अलग अलग दोलक ने तमे कम्पेर करशो तो बे नो ए सरखो होय, હું તમને જે એ કહું છું એ નહીં બદલાય, એનો મતલબ શું કે કોઈ એક દોલક લીધો એ આટલા કંપ વિસ્તાર સાથે દોલન કરે છે, જો એને કોઈ પણ પ્રકારનું અવરોધક બળ ના લાગતું હોય તો એનો કંપ વિસ્તાર એ એમનેમ રહેશે, રહીને માત્ર બદલાય કોના આધારે, આ સ્થાનાંતર કોના આધારે, સ્થાન કોના આધારે બદલાશે, ઓમેગા ટી, સાઇન ઓમેગા ટી, જેમ એંગલ બદલાશે એમ બદલાય, બદલાય ને, સમજાણી આ વાત કે નહીં? તો આ થઈ ગયો તમારો કંપ વિસ્તાર અને સાઇન ઓમેગા ટી, આના આધાર ઉપર બદલાય, એટલે પદાર્થનું સ્થાન કયા વિધેય અનુસાર બદલાય? સાઇન। જેમ આને કંપ વિસ્તાર મેં વ્યાખ્યાયિત કર્યો એમાં ભાઈ એંગલને વ્યાખ્યાયિત કરી, આ એંગલ આ ખૂણો છે ને, થીટા છે ને, આને કંઈક નવું નામ આપીએ આપણે, જેમ ત્રિજ્યાને શું કીધું કંપ વિસ્તાર, હવે આનું નામકરણ કરીએ આપણે, ફૈબા બનવાનું છે, આને શું નામ આપ્યું? કંપ વિસ્તાર, હવે આને કંઈક નામ આપીએ, રાઈટ। જો આને દોલકની ભાષામાં, દોલન ચેપ્ટરની ભાષામાં આ જે એંગલ છે ને એને
फेज कहवाय, शू कहवाय? फेज, गुजराती में कड़ा, शू कहवाय? कड़ा, गुजराती में शब्द लखू कड़ा, इंग्लिश में लखू फेज, शू कहवाय? फेज। हवे समझो ये पदार्थ एक वक्त दोलन करवानु स्टार्ट कर दे से, आई थी आई जो आज आज वो मध्यम स्थान हवे थी ऊपर गयो, मीन्स एनो प्रक्षेप तो मैं आया विचार्यो तो हवे हजी ऊपर जा से प्रक्षेप आ थई गयो एटले शू बदलाणो थीटा, थीटा ने आपणे शू कीधु फेज, एनो मतलब जारे दोलन करवानु स्टार्ट करशे एटले दोलक पोतानो शू बदलशे फेज, कड़ा बदलशे, शू बदलशे? कड़ा, दोलन स्टार्ट थई गयो एटले कड़ा बदलवानु स्टार्ट थशे, थीटा बदलो मीन्स कड़ा बदलेशे फेज बदलेशे, राइट? समझाणुं वात के नहीं? तो फेज बदलवानो स्टार्ट थशे એટલે ટી સમય બાદ 10 સેકન્ડ પછી એનો ફેઝ કંઈક અલગ હશે, 15 સેકન્ડ પછી એનો ફેઝ કંઈક અલગ હશે, હોય ને? કારણ કે સાઇન જેમ બદલાય ઓમેગા ટી બદલાય, એમ સાઇન બદલાય એમ એનો ફેઝ, આ ઓમેગા ટી બદલાણો એટલે ફેઝ બદલાણો, જેમ સાઇન બદલાણો એમ એનું પોતાનું સ્થાનાંતર બદલાણો, સ્થાનાંતર થયું એ તો દોલન છે, તો આ સ્થાનાંતર થાય છે એનો મતલબ વાય બદલાય છે, શું કામે બદલાય છે? આ તો કોન્સ્ટન્ટ છે, શું બદલાય? સાઇન ઓમેગા ટી, તો ઓમેગા ટી મેં શું છે? કળા, ફેઝ બદલાતી હશે તો દોલનની શરૂઆત, તો દોલન સ્ટાર્ટ થતું હશે, સમજાણું? હવે આપણે વિચાર કરીએ કે આ સમીકરણમાં આ બધાને નામ આપી દીધા, નામકરણ થઈ ગયું, આને કંપ વિસ્તાર કીધો, આને સાઇન ઓમેગા ટી, ઓમેગા ટી ને કળા કીધી, ફેઝ કીધો, રાઈટ? આ બધે હજી આ સમીકરણની અંદર કંઈક અધૂરપ છે એ પૂરી કરીએ, થોડુંક અધૂરું છે, સમજો શું અધૂરું છે? આને આ દોલક, આ દેખાય છે ને, આ કેમેરામાં દેખાય છે સ્પ્રિંગ? ઓકે ઓકે ડન, તો આને આપણે આમ દોલન આપીએ, અત્યારે આ પોઝિશનમાં છે, સેમ દોલક છે, બીજું સામે બીજું દોલક છે, સેમ સ્પ્રિંગ છે, સેમ દોલક છે, આ એમ દળનો પદાર્થ લટકાવેલો છે, હવે આનું આમ ફોર્સ આપું છું, કારણ કે સ્પ્રિંગ નોર્મલ પોઝિશનમાં છે અને ફોર્સ આપવું પડશે તો જ દોલન કરશે, સમજાય કે નહીં? હવે આને મેં આમ ફોર્સ આપ્યું, દોલન કરવાનું સ્ટાર્ટ કર્યું, કઈ બાજુ ગતિ થઈ એની ઉપર, પછી નીચે આવશે, રાઈટ? હવે એક આવું જ દોલક લેવાનું છે, પણ એને કંઈક બીજી રીતે દોલન આપવાનું છે, કઈ રીતે? કાં તો આને આમ દબાવી દેવાનું, કાં તો આમ ખેંચી લેવાનું, ટુચુક, હવે અહીંથી મૂકવાનું, અહીંથી મૂકવાનું, અહીંથી મીન્સ કે વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઉપરથી નહીં મૂકવાનું, સમજાણું કે નહીં? કંઈક સ્થાનાંતર આપીને પછી મૂકવાનું, તો આને આમ ધક્કો મારવાની જરૂર પડશે કે એની રીતે ખેંચાશે? આવું કેમ? સ્પ્રિંગે પોતાનામાં કંઈક ઉર્જા સ્ટોર કરી, હવે કે હું રેડી છું મૂકવા લાગડી, આ સ્ટાર્ટ, સમજાય? જ્યારે આમ હતી ને ત્યારે એની પાસે હતું નહીં, મને કંઈક બળ આપો, મને કંઈક બળ આપો તો હું દોલન કરીશ, એટલે આપણે ધક્કો મારવાની જરૂર પડી, અને ઓલા મોદ આમ ઓલરેડી એની એક્સ બદલાણો, સ્પ્રિંગ ઉર્જાનું સૂત્ર યાદ કરો, વન ઓફ કે એક્સ સ્ક્વેર, કાર્ય ઉર્જા પાવરમાં, વન ઓફ કે એક્સ સ્ક્વેર યાદ છે સ્પ્રિંગ ઉર્જાનું સૂત્ર? તો એક્સ શું હોય? સ્પ્રિંગનું સંકોચન કાં તો વિસ્તરણ, હા એ સ્થાનાંતર જ, આમ કરો એટલે વિસ્તરે, મીન્સ કે ખેંચાયેલી સ્પ્રિંગ, દબાયેલી સ્પ્રિંગ, તો એક્સ જે છે શું છે? વિસ્તરણ કે સંકોચન, જો તમે વિસ્તરણ કે સંકોચન આપશો મીન્સ કે એની પાસે વન હાફ કે એક્સ સ્ક્વેર છે ને, એટલે ઉર્જા એની પાસે છે, તો એ મળી ક્યાંથી? આપણી પાસેથી, મફતમાં ઉર્જા ક્યાંય નથી મળવાની, આ ટ્યુબલાઇટ ચાલે છે તો કન્વર્ટ થઈને જ આવે છે ને ઉર્જા, મફતમાં ક્યાંય ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે, તો શું થાય? આને એક વખત દોલન આપી દીધું, ભાઈ ચાલો ને ચાલ, તો કંઈ જરૂર જ નથી ને, પણ અહીંયા તમે ઉર્જા કઈ રીતે આપી, એમ ખેંચીને આપી દીધી, એટલે બે પોઝિશન થઈ ટૂંકમાં, એક તમે વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરોથી ધક્કો માર્યો, અને એક વખત આમ એકદમ ખેંચી અને મૂક્યો, રાઈટ? તો આ બે પોઝિશન અલગ છે, જોયું? તો આ પહેલેથી વાય બરાબર ઝીરો હતો ને, આ તો પહેલેથી કંઈક વાય હતો, એનો મતલબ આની પાસે પહેલેથી કંઈક કળા છે, જો આ પહેલેથી સ્ટાર્ટ કરે મીન્સ ક્યાંય કળા ઝીરો,
एंगल जीरो मध्यम स्थान। जो कोई अँ थी गति शुरुआत करे तो ऑलरेडी एनो प्रक्षेप अँ पड़े ने, एटले एनो मतलब एनी पासे ऑलरेडी थीटा छे। हजी न समझाणू होय तो आ बेन पासे 50 रुपया छे, केटला 50 रुपया छे, केटला रुपया। हवे बेन ने हुं एक्स्ट्रा 100 रुपया आपू छुं अने कहूं के तमे मारा माटे चोक अने डस्टर लई आवो गाममांथी, अने एनी किंमत 100 रुपया छे। केटलुं लई आववानुं? 100 રૂપિયાનું લઈ આવવાનું, એટલે એ બધું ભેગું કરી આવે, બે ચોકના બોક્સ લઈ આવે, સામે એક ડસ્ટર લઈ આવે, બધું 100 રૂપિયાનું અહીં આવે, એટલે બજારમાં જઈને એટલે દોલન કરવાનું સ્ટાર્ટ કરી દીધું। આફ્ટર ટી ટાઈમ બાદ એ બેન અહીં આવે છે, એટલે મને કહેશે કે હું આ વસ્તુ લઈ આવી, એટલે એને કેટલા રૂપિયા વાપર્યા? 100। તેની પાસે અત્યારે કેટલા પૈસા હોય? એ તો સ્ટોર છે જ, એની પાસે 50 રૂપિયા હતા, એ તો રહેવાના જ ને। હવે 200 રૂપિયા આપો અને ગામમાં મોકલું કે આ વસ્તુ લઈ આવો। એ 200 રૂપિયાનું બધું ભેગું કરીને આવ્યા, એનો મતલબ એની પાસે કેટલા રૂપિયા બચ્યા? હા તો હોય એને કેલ્ક્યુલેશનમાં રાખવું પડે કે એને અવગણી શકાય? કેમ અવગણ? રાખવું પડે ને કે નહીં? તો ઓલરેડી કોણ છે? ઓલરેડી કળા છે તને કેલ્ક્યુલેટમાં લેવી પડે કે ના લેવી પડે? હવે તમે વિચારો કે આપણે આમ જ કરી દઈએ દરેક વખતે કે પદાર્થ ગતિની શરૂઆત અહીંથી કરે, મીન્સ કે અહીંથી કરે તો એના માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 0, તો એવું થોડું હાલે? અહીંથી શરૂઆત કરે, અહીંથી શરૂઆત કરે, ધારો કે અહીંથી ક્યાંકથી શરૂઆત કરે ગતિની, તો એની પાસે ઓલરેડી પહેલાં એંગલ હતો કેટલો? 5, આનું નામ આપી દઉં 5, ગમે મજા આવી નામ આપવાનું કે નહીં, આનું મેં નામ આપી દીધું 5, એટલે ગતિની શરૂઆત અહીંથી કરી। હવે ઉપર જાય તો અહીંયા આવ્યો તો હવે તમે પ્રક્ષેપ અહીંયા પાડશો ને, તો હવે એંગલ વધ્યો, વધ્યો ટી સમયમાં જે એંગલ વધ્યો એ કેટલો? ઓમેગા ટી, આવું થયું ઓમેગા ટી, એટલે આફ્ટર ટી ટાઈમ બાદ ટી ઇઝ ઇક્વલ, આ ક્યારે હતો? ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે કેટલો એંગલ હતો? 5 હતો, ઓલરેડી એંગલ કંઈક 5 હતો ને, હવે આફ્ટર ટી ટાઈમ બાદ વધીને ઓમેગા ટી થયો, થયો તો રેફરન્સ અક્ષની સાપેક્ષમાં હવે એંગલ કેટલો? ઓમેગા ટી પ્લસ 5 થાય ને, તો આ સૂત્રમાં અધૂરેપું છે, ખાલી ઓમેગા ટી તમે લખી શકો નહીં, ખાલી ઓમેગા ટી તમે લખી શકો નહીં, એટલે તમારે શું લખવું પડે આ સમીકરણને સારી રીતે દર્શાવવા માટે? એ સાઇન ઓમેગા ટી પ્લસ 5, રેડી? એટલે આ થઈ ગયું તમારું સમીકરણ, વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5। તો ફાઈવ શું હશે? મેં બધું વર્ણન કરી દીધું, તો આ ફાઈવ, ફાઈવને કહેવાશે શું? હવે આપણે ફાઈવનું નામકરણ કરીએ, બધાના નામ આપવાના છે, ફાઈવને શું કહેશું? મૂળ સ્થાને જ્યાં થીટા બને એ, એટલે શરૂઆતમાં થીટા હોય એ જ ને, તો એ છે કળા જ, એંગલ જ છે એટલે કળા જ છે, મીન્સ પ્રારંભિક કળા, હું શરૂઆતની કળા કહેવાય ને। હવે સમજો આ તમારા માટે શું છે? પ્રારંભિક કળા, કોણ કોણ? ફાઈ તમારા માટે પ્રારંભિક કળા છે, સમજો। જો ટી બદલાય આફ્ટર ટી ટાઈમ, 2 સેકન્ડ પછી, 5 સેકન્ડ પછી, 10 સેકન્ડ પછી, 15 સેકન્ડ પછી, તો ઓમેગા ટી બદલાય, ઓમેગા ટી બદલાય, ઓમેગા ટી બદલાય, ફાઈ એ તો એમ નમરે, મારી પાસે પાઈ બાય ટુ છે, મારી પાસે 50 રૂપિયા છે, એમ નામ વાપરા વાપરા, કાંઈક વપરાણું પચા, એમ નામ કાંઈક વપરાણું પચા, એમ નામ કાંઈક વપરાણું પચા, એમ નામ, સમજાય છે કે નહીં? આ એંગલ ટી બદલવાથી ઓમેગા ટી બદલાય છે, ફાઈ બદલાતો નથી, હા ઓમેગા ટી પ્લસ 5 બદલાશે પાછું, કારણ કે ચલો આ ટી બદલવાથી, ચલો પાઈ 0 હતો, ચલો 0, અને એમાંથી પાઈ બાય ટુ થયો, તો પાઈ બાય ટુ થયો પ્લસ 5 છે, તો પાઈ બાય ટુ માંથી પાછો પાઈ થાય,
पाई माथी टू पाई थाय, टू पाई माथी थ्री पाई थाय, पण आ तो एमनेम ज ने, समझाणु के नहीं। एटले समटाइम आने प्रारंभिक कड़ा तो बोलाय ज, घणी वखत आने कड़ा अचळांक के बोलाय, शू बोलाय, कड़ा अचळांक, फेज कॉन्स्टंट। हुं काम अचळांक शब्द हुं काम बदलाय नहीं, टी बदलाय तो ओमेगा टी बदलाय, टी बदलाय तो ओमेगा टी बदलाय, टी बदलाय तो ओमेगा टी बदलाय, पण फाई न बदलाय, हाँ ओमेगा टी प्लस फाई बदलाय, ये तो बदलाय ज ने, आखू तो बदलाय ज ने। कारण के तमे आजो पाई माथी केटलो थयो, टू पाई, तो टू पाई थयो, तो पेला ऑलरेडी आ कड़ा, चलो आ मानी लो ने, चलो ऑलरेडी कड़ा पेला पाई बाय टू थी, मीन्स फाइव केटलो, पाई बाय टू प्लस आ तमारो ओमेगा टी। हवे टी नी कंईक वेल्यू मूकी तमे अने आ तमने जवाब आव्यो पाई, तो पाई प्लस पाई बाय टू, रेडी। हवे पाई माथी पाछू टू पाई थयो, तो टू पाई प्लस पाई बाय टू थाय ने, तो पेला थी पाई प्लस पाई बाय टू, हवे हुं थयो टू पाई प्लस पाई बाय टू थाय ने, तो आखू बदलाशे, पण आ एमनम टू पाई थ्री पाई फोर पाई सिक्स पाई आ भले बदलातू जाय, एमां शुं उमेरातू जाय, पाई बाय टू, प्रारंभिक कड़ा उमेराती जाय। एटले प्रारंभिक कड़ा क्यारे बदलाय नहीं, कॉन्स्टंट होय, एटला माटे एने कड़ा अचळांक पण बोलाय। आ वात समझाणी? तो आखू समीकरण क्यारे पूरु थाय, y इज इक्वल टू a साइन ओमेगा टी प्लस फाय। हवे आ कड़ा ने आपणे फील करीए, आम नहीं थियोरेटिकल नहीं, प्रेक्टिकली। आने एम तमे थियोरेटिकल भणी लेशो तो ज्यारे ना क्वेश्चन पूछशे ने त्यारे खबर ज नहीं पड़े शू शू पूछवा मागे छे। आपणुं समीकरण मळी गयुं फाइनली, केवुं, y इज इक्वल टू a साइन ओमेगा टी प्लस फाय, अथवा तमे एक्स दिशानुं दोलन लियो आ रेफरन्स अक्षने ध्यानमां राखीने, तो एक्स बदलाय क्या विधि अनुसार, कोस, तो एक्स इज इक्वल टू ए कोस ओमेगा टी प्लस फाय। हालो क्लियर, समझाणु? हवे जो आ बे दोलक छे, आ बन्नेએ पोतानी शरूआत मध्यमान स्थानेथी करी, क्यांथी, मेन पोजिशन उपरथी पोतानी शरूआत करी, अहींथी જોજો, બંનેની નીચે એક કિલોના પદાર્થ લટકાવ્યા છે, બંને સ્પ્રિંગ હલકી છે, પણ બેયના લક્ષણો જુદા છે, શું કામ, કારણ કે એકનો કે જુદો ને બીજાનો કે જુદો, બે જુદી જુદી સ્પ્રિંગ છે, એટલે એક સ્પ્રિંગ વધારે એક્સપાન્ડ થતી હોય તો એક ઓછી એક્સપાન્ડ થઈ શકતી હોય, એવું હોય, કડક સ્પ્રિંગ હશે તો જાજી નહીં ખેંચાય, નરમ સ્પ્રિંગ હશે તો જાજી ખેંચાશે, સમજાય છે કે નહીં? બેયનામાં સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કેવો છે, ડિફરન્ટ છે, એટલે આમ થશે, બે ગતિની શરૂઆત સેમ પોઝિશન ઉપરથી કરે છે, રાઈટ, બંને ઉપર જાય છે, આ થોડીક દબાણી, આ વધુ દબાણી, એટલે પેલા કદાચ એવું બને કે શરૂઆતમાં સ્થિતિસ્થાપકતાનો ડિફરન્સ ઓછો છે, એટલે શું થશે, તો પેલા તને તમને શરૂઆતમાં આવું લાગે, આ જે વેરિયેશન દેખાય ના, એકડા વેરિયેશન, આ એટલે પેલા બે ની કળા સમાન, સમાન કળાએથી દોલન કરવાનું સ્ટાર્ટ કર્યું, સમજો, બંને પેલા શરૂઆતમાં નીચે જ ગયા, પણ એક ફાસ્ટ ભાગતો, આમ આમ, રાઈટ, તો અણી આજ પાંચ દોલન પૂરા કરી લીધા ને તારા, તું ચૂક એક, એટલે એક કળામાં આગળ નીકળી જાય, એક કળામાં પાછળ, જેણે પાંચ દોલન પૂરા કરી નાખ્યા એનો મતલબ એનો એંગલ ટુ પાય ટુ પાય ટુ પાય ટુ પાય પાંચ વખત, ટેન પાય, કેટલું, ટેન પાય આગળ વધી ગયો, ઓલા આજે એક જ દોલન પૂરું કર્યું, ટુ પાય, સમજાય હું કહો, અને વીસ દોલન પૂરા કરી નાખ્યા, વીસ દુ ચાલીસ પાય, એક એક દોલન એટલે ટુ પાય, ચાલીસ પાય, અને એ ત્રણ જ દોલન પૂરા કર્યા, સિક્સ પાય, અને ચાલીસ પાય, અને સિક્સ પાય, સમજાણું? તો એનો મતલબ કે શરૂઆતમાં બેયની કળા કેવી હતી, સમાન, આગળ જતા આફ્ટર ટી ટાઈમ બાદ શું થાય,
कड़ा वेरिएशन आए, कड़ा नो तफावत आए आवे ने। हवे एवुं बने के शुरुआत में बेनी कड़ा डिफरंट छे ज ऑलरेडी, एवुं बनी सके। अहींथी गतिनी शुरुआत करे, अहींथी करे, एटले बे वच्चे कड़ा तफावत छे ज, आ छे ने के नहीं? हवे गतिनी शुरुआत करी, તો પેલા ડિફરન્ટ હતી અને કોઈ એક સમયે કોઈ એક ક્ષણે આફ્ટર 10 સેકન્ડ, આફ્ટર 15 સેકન્ડ, આફ્ટર 1 મિનિટ સરખી થઈ શકે. શું કામ? કારણ કે જે જેની કળા પાછળ છે એ ધીમે ધીમે ઓવરટેક કરશે, કળામાં ઓવરટેક કરશે, એટલે શું થશે? સરખી થાય ને. તો એવું બને કે સરખી સરખી થઈ ગયા પછી એ આગળ થઈ જાય. એક ધીમે ધીમે દોલન કરતું હોય, 1 2 3 4, આની કળા ભલે ને પહેલેથી પાછળ છે, π/2 જેટલી પાછળ, શું થશે? ધીમે 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 આગળ થશે. એટલે પહેલાં એક પહેલાં આગળ આગળ એમને નહીં થઈ જાય, પહેલાં ઇક્વલ થશે, પછી શું થશે? આગળ થશે, થાય ને. તો પહેલેથી કળાનો તફાવત હતો પછી ઇક્વલ થઈ શકે કોઈ સમયે. પહેલેથી કળા તફાવત 0 અને પછી પછી આગળ પાછળ થઈ શકે, આવું થઈ શકે ને. તો કળાનો તફાવત આફ્ટર ટી ટાઈમ બાદ પૂછે તમને એક્ઝામમાં કે કેટલો છે, અથવા તમને એવું પૂછે કે બેની કળાનો તફાવત આટલો છે, કેટલા સમય પછી બેની કળા સમાન થાય? 10 સેકન્ડ પછી, 15 સેકન્ડ પછી, 20 સેકન્ડ પછી? તો તમને કળા તફાવત તો સમજાવવો જોઈએ ને કે કળા તફાવત કહેવાય કોને. તમને એક ક્વેશ્ચન પૂછું કે તમારી પાસે આવું સમીકરણ છે, એક એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી, કઈ કઈ ડાઉટ નથી ને સમીકરણમાં? ઓકે, તો એક્સ બરાબર સાઇન એ હોય કોસે હોય, હમણાં જ કીધું કે તમે રેફરન્સ અક્ષ કઈ લીધી છે એની ઉપર ડિપેન્ડ. ઓકે, અને બીજું એક સમીકરણ લખું, એ લખું વાય ઇઝ ઇક્વલ ટુ બી કોસ ઓમેગા ટી. બધાના પરિચય મેં આપી દીધા, આને કળા કહેવાય, આને કંપી, બધું જ કહી દીધું ને, બધાના નામ આપી દીધા, આને પ્રારંભિક કળા કહેવાય. હું અહીં લખી નાખું છું એ ગ્રેટર ધેન બી, રાઈટ? તો તમે આ બે સમીકરણમાં વેરિએશન ગોતું હોય, આપણે ખબર હોય તફાવત ગોતતા, કે આ બે ચિત્ર આપ્યા, આમાં બેમાં શું જુદાપણું છે, એટલે કે અહીંયા અણી આ બે બેને ચાંદલો કર્યો, આમાં નથી કર્યો, આમાં ઘોડાના 4 પગ છે, આમાં ઘોડાના 3 જ પગ છે, કાપી નાખો, આપણે ચિત્રને વેરિએશન, રાઈટ? તો તમને આ બે ઇક્વેશનમાં ક્યાં વેરિએશન જોવા મળે? કંપ વિસ્તારમાં. ગુડ, એકનો કંપ વિસ્તાર વધારે છે ને એકનો, કહી જ દીધું, જો મેન્શન કરી દીધું જ્યાં એ ગ્રેટર ધેન બી, એનો મતલબ આનો આનો કંપ વિસ્તાર આના કરતાં વધુ છે, એટલે વધુ કંપ વિસ્તાર સાથે દોલન કરે, એક ઓછા કંપ વિસ્તાર સાથે દોલન. રેડી? બેની કળાનો તફાવત છે, સાહેબ તમે એટલું કીધું કે આને કળા કહેવાય, તો આ બે તો સરખા જ છે, આમાં કાંઈ તફાવત નથી, પણ આને સાઇનથી થોડો નોખો પાડી શકાય. હેલો, જાગો છો ને? આપણે જો આવું રટીએ કે સાહેબ એવું કીધું છે કે સાઇન પછી કે કોસ પછી જે હોય ને એને કળા કહેવાય, ત્યાં તફાવત દેખાતો હોય ને તો તફાવત કહેવાય, બાકી ના કહેવાય, તો આપણે ખોટું વિચારીએ. સમજાય હું કહું? હેલો, તો આ બેમાં અહીં તફાવત દેખાય નહીં, એનો મતલબ કળા તફાવત 0, આવું કહી શકાય નહીં, કારણ કે અહીંયા સાઇન છે ને અહીંયા કોસ છે, કોસ અને સાઇનના લખણ જ જુદા, કોસ પહેલેથી આમ હોય, ભાઈ ધીમે ધીમે થીટા વધે ને, સાઇન પહેલેથી આમ હોય, જેમ થીટા વધે ને એના લખણ છે ને. આ સાઇન છે,
અને આ તમારો કોષ વક્ર છે. સાઇન પહેલેથી ઝીરો હોય, જેમ એંગલ વધે એમ મેક્સિમમ થાય. આ થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઓલરેડી આમ હોય, પણ જેવો થીટા વધે ને, સમજાણું, એટલે બેયમાં તફાવત છે. એનો મતલબ કડા તફાવત છે. એનો મતલબ કડા તફાવત કેટલો? પાઈ બાય ટુ. તમે દસમા ધોરણમાં ભણી ગયા, તમારા સૂત્ર યાદ રાખતા, સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા, કોસ 90 માઇનસ થીટા એટલે સાઇન થીટા, યાદ છે? તો સાઇન ને કો ટૂંકમાં આમ લખતા ને, સાઇન 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. તો આનો થીટા થીટા, પણ આનો થીટા 90 માઇનસ થીટા. આનો થીટા ઈ થીટા, આનો થીટા ઈ 90 માઇનસ, તોય બે સરખા, તોય બે ઇક્વલ લખા આપણે. એનો મતલબ, એનો મતલબ અહીંયા જે વેરિએશન બતાવે છે, આ એ વેરિએશન શું છે? 90 નો છે ને તફાવત. તો એ તફાવત કાઢશો તો બે ઇક્વલ લખી શકશો ને કે નહીં? તો સાઇન અને કોસ વિધેય વચ્ચે કેટલા રેડિયનનો ડિફરન્સ? પાઈ બાય ટુ. કેટલા અંશનો ડિફરન્સ? 90 ડિગ્રીનો છે ને. તો આનો મતલબ આની આની કળા વચ્ચે તફાવત કેટલા રેડિયનનો? પાઈ બાય ટુ. અને મારે આના જેવું જ લખવું હોય, આ સમીકરણને મારે આના જેવું જ લખવું હોય તો જ કળા તફાવત સરખો થાય ને. કળા તફાવત ઝીરો થાય ને. કળા તફાવત ક્યારે ઝીરો થાય? બેયની કળા સમાન હોય તો. આના જેવું જ મારે અહીં લખવું હોય, અહીંયા આના જેવું જ મારે કરી દેવું હોય તો અહીં મારે ઓમેગા ટી લખવો જોઈએ કે 90 માઇનસ ઓમેગા ટી? હા, મારે આમ લખવું પડે ને, પાઈ બાય ટુ માઇનસ ઓમેગા ટી છે ને. તો તો દેખાય જાય, હવે હવે દેખાય તફાવત. આનો ઓમેગા ટી નાનો પાઈ ટુ માઇનસ ઓમેગા ટી. એ સાયલેન્ટ હોય, એ દેખાતો હોય નહીં. નાઇફમાં કેવું હોય? સાયલેન્ટ. લાઇફમાં ડબલ્યુ સાયલેન્ટ, સાયલેન્ટ હોય ને કે. તો એમ તમને ત્યાં ઓમેગા ટીમાં દેખાશે નહીં. ઓમેગા ટીમાં ક્યાંય કળાનો તફાવત તમને દેખાશે નહીં. એ તફાવત તમને ક્યાં જોવા મળશે? સાઇન, સાઇન અને કોસમાં. હા, પછી એવું બને કે બે સાઇનય હોય, હા તો તમારે તફાવત અહીંયા જ જોવા જવું પડે. દાખલા તરીકે હવે મને કહેજો કે બે વચ્ચે કળા તફાવત કેટલો. એક મેં આવું સમીકરણ લખ્યું, એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી, સોરી સાઇન ઓમેગા, અને બીજું લખ્યું સાઇન ઓમેગા ટી. આ બે વચ્ચે કડા તફાવત કરેલો ઝીરો. બે હરખા જ છે. આ ટી બરાબર ઝીરો મૂકો, સાઇન ઝીરો ઝીરો, તો આ સાઇન ઝીરો થઈ ગયું. અહીંયા ટી બરાબર ઝીરો મૂકો તો સાઇન ઝીરો ઝીરો થઈ ગયું. હે, સમજાણું કે નહીં? ઓકે, હવે આને આમ કરી દો, પ્લસ પાઈ બાય ટુ. તો અહીંયા તમે લખો ટી બરાબર ઝીરો, ટી બરાબર ઝીરો, તો આ ઝીરો થઈ જાય. પાઈ બાય ટુ તો પડ્યું રહીએ ને, તો સાઇન પાઈ બાય ટુની કિંમત કેટલી? વન. તો વન ઇન્ટુ બી એટલે વાય બરાબર બી મળ્યો. ચલો બેના કંપ વિસ્તાર સરખા કરી દે, બેના બી રાખી દે, એટલે કંપ વિસ્તાર વિશે કાંઈ ચર્ચા જ ના કરવી. બેના કંપ વિસ્તાર કેવા છે? સરખા. બેના કંપ વિસ્તાર સરખા છે બી. રેડી? અહીંયા ટી બરાબર ઝીરો મૂક્યો તો સાઇન પાઈ બાય ટુની કિંમત વન, તો જવાબ મળ્યો બી. અહીં ટી બરાબર ઝીરો મૂકો તો સાઇન ઝીરોની કિંમત ઝીરો, તો જવાબ મળ્યો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. વાય વન ને વાય ટુ એવા નામ આપી દે, ચલો વાય વન છે આ વાય ટુ છે. તો વાય ટુ માટે બી મળ્યો પણ વાય વન માટે ઝીરો મળ્યો. તો એકનો વાય ઝીરો અને એકનો વાય બી, કડા તફાવત છે ને. તો એ કડા તફાવત રહેવાનો જ ને, કારણ કે આની ઓલરેડી પ્રારંભિક કડા કેટલી હતી? હા, તો આ તમારો ફાઈ છે.
ઓલરેડી પહેલેથી છે, t is equal to 0 સમય હતી, આ t is equal to 0 મૂકો તો આ તો પડ્યો જ રહે ને કે નહીં, ખબર પડી? કડા તફાવત સમજણો, કડા તફાવત ક્યાં તમને જોવા મળી ખબર પડી? અહીંયા તમને જોવા મળશે અહીંયા, પણ એની હારે વિધેય કયું છે, સાઇન છે કે કોસ, એ જોજો, નહીં તો ખાલી ઓમેગા ટીની સાઇન પછી કે કોસ, આગળ સાઇન કે કોસ ગમે એ હોય, ઓમેગા ટી પાસે તફાવત દેખાય તો જ તફાવત, બાકી તફાવત નહીં, આવું ચાલશે નહીં. ક્લિયર? બધાને આ વસ્તુ સમજાઈ ગઈ, પરફેક્ટ થઈ ગઈ? કડા તફાવત કોને કહેવાય, કડા કોને કહેવાય, ટી સમય કડા કોને કહેવાય, રાઈટ? તો આ આખું શું કહેવાય? ટી સમય કડા. આને શું કહેવાય? ટી સમયે કડા. તો ટી સમય બાદ તમારી જે કડા છે આખી છે ઓમેગા ટી પ્લસ ફાઈવ, પહેલેથી હોય તો એ ઉમેરેલી રાખવી પડે. આને શું કહેવાય? પ્રારંભિક કડા અથવા તો કડા અચળાંક. સમજણ કે નહીં? અને આને શું કહેવાય? કંપ વિસ્તાર. હવે બહુ મજા આવવાની છે, જોજો ધ્યાન રાખજો. આ સમીકરણ તો આપણે યાદ રાખી લીધું, આપણને ખબર એ પડી ગઈ કેવી રીતે કરવાનું. બધા બી ગ્રુપના વિદ્યાર્થી છે, ઓકે. આપણે આ સમીકરણ કોઈ પણ એક સમીકરણને પકડી રાખીએ, સાઇન વાળું પકડી રાખીએ, કોસ વાળું, સાઇન વાળું આપણે પકડી રાખીએ સમીકરણ, વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈવ. રેડી? સમજો, આને આપણે સાઈડમાં ખાલી આમ રાખીએ જસ્ટ જોવા માટે, આ એ પડ્યું રહેશે બોર્ડ ઉપર. બરાબર, હું સમજાવું. એક આ સમય આધારિત વિધેય, હવે બધાને ખબર પડી ગઈ કે વાય છે એ સમય હારે બદલાય, સમય બદલાય, એમ એંગલ બદલાય, એમ વાય બદલાય, સમય આધારિત વિધેય છે. હું ગમે એ લખી શકું, એક્સ વાય ઝેડ ગમે. આવું મેં એક સમય આધારિત વિધેય લીધું એફ ટી. એફ એક એવું ફંક્શન છે, વિધેય છે કે જે સમય હારે બદલાય. હવે એ એ એ બે વિધેયનું કોમ્બિનેશન છે, એમાં સાઈને આવે છે અને કોસે આવે. શું આવે? સાઈને આવે અને કોસે આવે, અને બેના કંપ વિસ્તાર એ જુદા છે. ચલો, એકનો કંપ વિસ્તાર એ છે, તો અહીં લખું એ સાઈન ઓમેગા ટી. રેડી? આની પ્રારંભિક કળા તમને દેખાતી નથી, ઓમેગા ટી પ્લસ ફાઈવ નથી લખ્યું, મીન્સ કે પ્રારંભિક કળા ઝીરો છે એવું દેખાય છે તમને કંઈક, રાઈટ? અને પ્લસ બીજો એક એવો છે કે જેનો કંપ વિસ્તાર બી છે અને અહીં કોસ વિધે અનુસાર બદલાય, તો કોસ ઓમેગા ટી છે. એક એક સમય આધારિત એફ એવો વિધેય છે કે જે સાઈન અને કોસનું બનેલું છે, બેનું કોમ્બિનેશન છે. એકનો કંપ વિસ્તાર કેટલો છે? એ. અને બીજાનો કંપ વિસ્તાર કેટલો છે? બી. હેડી? હવે એની જગ્યા ઉપર હું લખી નાખું ડી કોસ ફાઈ, અને બીની જગ્યા ઉપર લખી નાખું ડી સાઈન ફાઈ. એની જગ્યા ઉપર હું લખી નાખું ડી કોસ ફાઈ, અને બીની જગ્યા ઉપર હું લખી નાખું ડી સાઈન ફાઈ. પછી પાછી આ બેની કિંમત આમાં મૂકું તો મને એફ ટી વિધેય કેવું મળે? જો ડી કોસ ફાઈ, ડી કોસ ફાઈ એની જગ્યા ઉપર મૂકું સાઈન ઓમેગા ટી, પ્લસ બીની જગ્યા ઉપર મૂકું ડી સાઈન ફાઈ, તો એમ થશે ડી સાઈન ફાઈ અને કોસ ઓમેગા ટી. આવું થાય ને? જરાક હોલ્ડ કરજો, કાંઈ ચિંતા ના કરતા સાહેબ, તો ગમે મૂકવા માંડે, એની જગ્યા આ મૂકી દીધું, બીની જગ્યા આ મૂકી દીધું, હમણાં બધું જ પરફેક્ટ ક્લિયર થઈ જાય. રેડી? એની જગ્યા ઉપર ડી કોસ ફાઈ, બીની જગ્યા ઉપર ડી સાઈન ફાઈ, આ બેની વેલ્યુ અહીંયા મૂકી દીધી, એટલે ડી સાઈન ફાઈ કોસ ઓમેગા ટી, ડી કોસ ફાઈ સાઈન ઓમેગા ટી. આવું થયું? ઓકે, હવે આને આગળ લંબાવીએ આપણે. એફ ટી ઇઝ ઇક્વલ ટુ ડીને કોમન કાઢી શકશું, આ બેમાં ડી સામાન્ય નીકળે ને, તો કૌંસમાં શું બચશે? કોસ ફાઈ સાઈન ઓમેગા ટી પ્લસ સાઈન ફાઈ કોસ ઓમેગા ટી. જો અહીંયા ફાઈ છે ને એ કોસ હારે છે, અહીંયા ફાઈ સાઈન હારે છે, અહીંયા ઓમેગા ટી સાઈન હારે છે, અહીંયા ઓમેગા ટી. આવું કંઈક સમીકરણ મળ્યું, આવું કોઈ ત્રિકોણમિતિ સમીકરણ તમને યાદ આવે? તમે જોઈ યાદ નહીં, એ તમે કોઈ યાદ કર્યું હોય અથવા તો કોઈ ત્રિકોણમિતિ સમીકરણો જો તમે ભણ્યા હોય ને, તો આવું એક ઇક્વેશન આવે. સમજો, ના ખબર હોય ને તો કાંઈ વાંધો નહીં, યાદ રાખી લેજો. ઓકે, તમને એટલી તો ખબર પડવી જોઈએ ને કે સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ, અને ક્યારેય આમ ન લખાય, સાઈન ઓમેગા ટી પ્લસ સાઈન ફાઈ. આવું કોઈ ગણિત નથી હો. હેલો, આ ગુણાકાર નથી, સાઈનનો અને ઓમેગા ટી પ્લસ ફાઈનો ગુણાકાર. આવું હોય ને, સમજો, એ બી પ્લસ સી, તો આપણે આમ લખીએ એ બી પ્લસ એસી.
તાપડા આમ લખીએ સાઇન ઓમેગા ટી પ્લસ સાઇન ફાઈ. આવું થાય નહીં. રેડી? સમજાય છે કે નહીં? આવા સામાન્ય ગુણાકાર આ રીતે થાય નહીં. આ સાઇન આના ગુણાકારમાં નથી. સમજાય છે આ વાત કે નહીં? ઓકે, તો એક સમીકરણ તમારી સામે મૂકું, ત્રિકોણમિતિ. આ બધા યાદ રાખવાનું છે. સાઇન આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ, આમ ન લખાય, સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા. તો કેમ લખાય? એ તો કયો સાહેબ? એને પ્રૂવ કરવાનું. આપણે કેમ પ્રૂવ કરતા કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટાનો જવાબ વન આવે દસમા ધોરણની અંદર, યાદ છે? એમ તમારું ત્રિકોણમિતિ સમીકરણ જો આને પ્રૂવ કરો ને તો આનો આન્સર આવો આવે, સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. જો અહીંયા આલ્ફા કોની હારે છે? સાઇન હારે. તો આલ્ફા કોસ હારે આવી જાય. અહીંયા કોસ બીટા કોની હારે? કોસ હારે. તો અહીં બીટા કોની હારે? સમજણ? આનું સાદું રૂપ આપો ને તો આવું ન થાય, સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા. કેવું થાય? સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. રેડી? અહીંયા અપ્લાય કરો, એ આ તમારો આલ્ફા, આ તમારું બીટા. સમજાણું કે નહીં? જો સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, આને હું આલ્ફા કહી દઉં, જેને સમજાણું તો આલ્ફા ઓમેગા ટી આલ્ફા અને ફાઈ બીટા. ફાઈ બીટા થઈ ગયું. જો સાઇન આલ્ફા કોસ બીટા કોસ આલ્ફા સાઇન બીટા બરાબર શું લખાય? સાઇન આલ્ફા પ્લસ બીટા. આલ્ફા એટલે કોણ? ઓમેગા ટી. અને બીટા એટલે કોણ? ફાઈ. થાય ને કે નહીં? તો આનો જવાબ આવો કંઈક આવ્યો, એફ ટી ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. આવું થાય? આ જોવા માટે રાખ્યું તું. હા, તો એવું ને એવું આવ્યું કંઈક. તો તમને ખબર પડે કે આ સમીકરણ છે ને એમાં સાઇનનું સમીકરણ ભલે હોય પણ આમાં ક્યાં કોસ છુપાયેલા છે. આ સમીકરણ જો ખાલી સાઇનનું છે જો, પણ આમાં કોસ ઘટક એ છુપાયેલા છે ને કે નહીં? એ સાઇલેન્ટ છે, ભલે દેખાતા ના હોય. તમને ખાલી એટલો જવાબ આપો ને કે આ એફ ટી વિધેય છે. હું તમને પ્રશ્ન પૂછું કે આ આનો કંપ વિસ્તાર કેટલો? આ સરળ આવર્ત ગતિ છે, આનો કંપ વિસ્તાર કેટલો? તમે એમ કહેશો આનો કંપ વિસ્તાર એ, તો બી કહેશો? એ પ્લસ બી કહેશો? તમે કહેશો ડી. આમાંથી આવ્યું ને, તમે શું કહેશો? આનો કંપ વિસ્તાર ડી કહેશો. તો ડી મળશે કે નહીં? ઉપરથી આની ઉપરથી તો મળશે. આ બીનો વર્ગ કરીને સરવાળો કરો જી. આ બીનો વર્ગ કરી દો અને એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર. તો હા, આમાં વર્ગ કરીને સરવાળો કરો જી. ડી સ્ક્વેર કોસ સ્ક્વેર ફાઈ પ્લસ ડી સ્ક્વેર સાઇન સ્ક્વેર ફાઈ. બેમાંથી ડી સ્ક્વેર કોમન, તો સાઇન સ્ક્વેર ફાઈ પ્લસ કોસ સ્ક્વેર ફાઈ લઉં વન. તો ખરેખર શું મળ્યું? ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ને, તો ડી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થાય ને કે નહીં? તો આનો કંપ વિસ્તાર કેટલો? તો તમે શું કહેશો જવાબ? અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થાય. તો આ કંઈ નવું નથી. આ વેક્ટરમાં શીખવાડ્યું કે સાઇન આમ હોય ને કોસ આમ હોય તો બંને ઘટકનું પરિણામી સદિશ વચ્ચેથી મળે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર રૂટમાં. તો આ ઈજ તો છે. આ ક્યાં બે ઘટક? સાઇન કોસ. આનું પરિણામ આપણે શું કીધું? ડી કીધું ને કે નહીં? તો ડી શું મળશે તમને? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ડી સ્ક્વેર બરાબર શું મળે? આનો વર્ગ કરીને સરવાળો કરો. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર કોસ સ્ક્વેર ફાઈ પ્લસ ડી સ્ક્વેર સાઇન સ્ક્વેર ફાઈ થાય ને? તો બેમાંથી કોમન શું નીકળે? ડી સ્ક્વેર. તો કોસ સ્ક્વેર ફાઈ પ્લસ સાઇન સ્ક્વેર સાઇન સ્ક્વેર ફાઈ લઉં વન. તો ડી સ્ક્વેર બરાબર શું થાય? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો ડી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ. તો ડી બરાબર શું થાય? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર રૂટમાં થાય ને? તો કંપ વિસ્તાર ન કહેવાય એ, ન કહેવાય બી, ન કહેવાય એ પ્લસ બી. આનો કંપ વિસ્તાર કેટલો કહેવાય? ડી.
અને જ્યાં ડી ની જગ્યા ઉપર મળે શું અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આને સરળાવર્ત ગતિ કહેવાય. મને કહો જી કહેવાય ને, સિમ્પલ હાર્મોનિક મોશનનું સમીકરણ તો હતું. આ સમીકરણ કોનું છે? સિમ્પલ હાર્મોનિક મોશનનું જ છે ને. તો આને સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય કહેવાય. તો આને કહેવાય આમાંથી તો આવ્યું, તો આને કહેવાય તો આને હું કેમ ના કહેવાય? કહેવાય કે નહીં? તો આને SHM કહેવાય? તો આને SHM કહેવાય કે ન કહેવાય? તો આવા બે ઘટકનું કોમ્બિનેશન હોય તો પણ શું કહેવાય? સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય. હવે તમને કોઈ એમ કે આ આ આ આ જે સિમ્પલ હાર્મોનિક મોશન થાય છે આની પ્રારંભિક કળા કયો, તો તમે કહેશો ક્યાં છે? પણ આમાં આમાં ક્યાં દેખાય છે? કે આપણે પ્રારંભિક કળા ક્યાં ગોતવા જશું? ઓમેગા ટી પછી કઈ છે? ના નથી તો ઝીરો. અહીંયા ઓમેગા ટી પછી કઈ છે? નથી તો ઝીરો. નથી ને તો એ ઝીરો થોડી થાય. પ્રારંભિક કળા મેળવી પડે, મેળવવી પડે ને. આ પ્રારંભિક કળામાં આ છે ફાઈ, તો ફાઈ મેળવવો પડે ને. તો આ બેનો ગુણોત્તર લ્યો જો મળી જાય. આ બેનો ગુણોત્તર લ્યો, ડી સાઇન ફાઈ બાય ડી કોસ ફાઈ. ડી ડી કેન્સલ, સાઇન બાય કોસ એટલે ટેન, ટેન ફાઈ થાય. તો આના છેદમાં આ મૂક્યું તો બીના છેદમાં એ મૂકવો પડે ને. તો બીજી બાજુ બીના છેદમાં એ, તો ફાઈ બરાબર શું થાય? ટેન ઇન્વર્સ બી બાય એ થાય ને કે નહીં? આ ફાઈ શું? પ્રારંભિક કળા. ફોર એક્ઝામ્પલ અહીંયા કાંઈ નથી અને અહીંયા છે રૂટ થ્રી. એક્ઝામમાં પ્રશ્ન પૂછો તમને, આ MCQ જ મૂક્યો કે કોઈ આવું વિધેય છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો, ચાર સમીકરણ આપ્યા અને એમાંનો એક સમીકરણ છે, બીજા બધા સમીકરણો છે. આમાં સિમ્પલ હાર્મોનિક્સ મોશન ગતિ થતી હોય એવી ગતિ ગોતો, એવું સમીકરણ ગોતો, તો આને કહેશો તમે? આને SHM કહેવાય? કહેવાય જ ને. આમાંથી તો આવ્યું, હમણાં જ કીધું, કહેવાય ને. આને સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય. તો પહેલો જવાબ હા. હવે આની પ્રારંભિક કળા ગોતો એટલે તમે શું કરશો? ફાઈ બરાબર ટેન ઇન્વર્સ બી બાય એ. આ બીની જગ્યા ઉપર હું, એની જગ્યા ઉપર હું, કાંઈ નથી મિસ વન, એટલે રૂટ થ્રી બાય વન થયો ને. તો આનો મતલબ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ રૂટ થ્રી ને. તો ટેનની રૂટ થ્રી કિંમત ક્યાં એંગલ ઉપર થાય? ટેન રૂટ થ્રી ક્યાં થાય? કેટલા ડિગ્રીએ થાય? 60 એ. ટેન 60 એ રૂટ થ્રી કિંમત થાય ને. ટેન થીટા બરાબર સાઇન થીટા બાય કોસ થીટા. સાઇન 60ની કિંમત રૂટ થ્રી બાય ટુ અને કોસ 60ની કિંમત 1/2 થાય. 2 ઉપર જાય, 2 કેન્સલ થઈ જાય, તો જવાબ આવ્યો રૂટ થ્રી. તો સાઇન 60 બાય કોસ 60 બરાબર શું હોય? 10 60. તો આમ જ થાય ને. તો રૂટ થ્રી કિંમત ક્યાં આવશે? 60 ડિગ્રીએ. તો 60 ડિગ્રી એટલે કેટલા રેડિયન? પાઈ બાય 3. 60 અંશ એટલે કેટલા ડિગ્રી થાય? પાઈ બાય 3. 1 અંશ એટલે પાઈ બાય 180. 1 અંશ એટલે પાઈ બાય 180. તો 60 કેટલા થાય? હે, પાઈ બાય 3 થાય ને કે નહીં? તો ફાઈ મને કેટલો મળ્યો? પાઈ બાય 3. હવે અહીંયા ગોતવા જાઉં કે ઓમેગા ટી પછી કાંઈ ફાઈ કેવું કાંઈ નથી, એટલે પ્રારંભિક કળા ઝીરો. આ મળી. જો આપણે આમ સમીકરણને રટીએ કે વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી, અહીંયા કંઈ છે નહીં, હા અહીંયા આગળ કંઈ નથી. આ કયું વિધેય છે? સાઇન. ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશો એટલે સાઇન 0 0 થઈ ગયો. તો અહીંયા કંઈ નથી એનો મતલબ પ્રારંભિક કળા તમે 0 કન્સિડર કરી શકો ને આમાં. પણ અહીંયા બે વિધેયનું કોમ્બિનેશન છે,
तो अहीं तमे ओमेगा टी पछी गोतवाजन ना मळे, अहीं ओमेगा टी पछी गोतवाजन ना मळे तो तमे प्रारंभिक कळा जीरो कहेशो। एम कहू समझाणु, तो मेळववी पड़े। तो आ हवे जो कंप विस्तारनी वात आवे, आनो कंप विस्तार वन, आनो रूट थ्री, तो एम कहेवाय के आनो कंप विस्तार का वन कहेवाय, का रूट थ्री, मजा आवी लईजो ने। का वन प्लस रूट थ्री केटलो थाय? अंडर रूट वन स्क्वेर प्लस रूट थ्री नो स्क्वेर, रूट में आ थाय ने अंडर रूट ए स्क्वेर प्लस बी स्क्वेर, एट वन नो स्क्वेर करवो पड़े, रूट थ्री नो स्क्वेर करवो पड़े ने एने सेमा मुकवानो रूट में, एट फाइनल जवाब। समझाने बात के नहीं, बधाने क्लियर थया? बधाने प्रोपर समझाणु? तो मारे तमने आ खाली समीकरण समझावानुं हतुं कि आ समीकरण केवा शुं मांगे, आ खरेखर कोनुं कॉम्बिनेशन छे? कोस साइन नुं कॉम्बिनेशन छे। आने आना बराबर तमे शुं लखी शको? साइन ओमेगा टी कोस फाय प्लस कोस ओमेगा टी साइन फाय, आ छे ईज छे ने, आयु जो आयु साइन ओमेगा टी प्लस फाय कोना बराबर लिखू आपणे? साइन ओमेगा टी कोस फाय प्लस कोस ओमेगा टी साइन फाय लिखू छे ने, तो कॉम्बिनेशन तो छे साइन ने कोस नुं। तो आने क्यारे आवुं विचारवानुं नथी के आनो जवाब शुं आवे? साइन ओमेगा टी प्लस साइन फाय, हेलू करो ने, आवुं बधुं करो, खबर पड़ी? क्लियर थयुं? कोने कड़ा कहेवाय, कोने कड़ा तफावत कहेवाय, कोने सीम्पल हार्मोनिक मोशन दर्शावतुं समीकरण कहेवाय, आ बधी वस्तु खबर पड़ी? स्थान समय अरे केवी रीते बदलाय खबर पड़ी? स्थान समय अरे बदलाय मीन्स के कड़ा बदलाय एटले साइन विधेय के कोस विधेय बदलाय एटले तमारुं स्थानांतर, तमने दोलकनुं स्थानांतर खबर पड़े। हवे आ जे समीकरण छे ने दोलन सीम्पल हार्मोनिक मोशननुं मुख्य समीकरण छे, मैं तमने कीधुं तुं ने के दोलकनी कुंडळी काढवी होय, कालना लेक्चर में तमने कीधुं तुं के दोलकनी कुंडळी काढवी एटले शुं? ई क्या समय क्या छे ई जोवुं होय तो एक प्रोपर समीकरण जोईए ने, ई प्रोपर समीकरण एटले आ। टाइम मूको अलग तो स्थान बतावशे, अलग टाइम मूको स्थान बतावशे, अलग टाइम मूको स्थान बतावशे। चलो क्लियर आ समझाई गयुं?